અને સંકલનના અમુક દાખલા શીખ્યા છીએ એટલે તમને હજી પૂરેપૂરી પકડ નહીં આવી હોય બરાબર છે એટલે ખાસ ધ્યાન રાખજો એટલે વ્યવસ્થિત રીતે તમને સંકલન પ્રકરણ પણ આવડી જશે હવે આ રકમ છે આપણે એને સંકલિત મેળો એટલે કે સંકલન કરો એમ જેમ આપણે વિકલન કેમ કરતા હતા એવી રીતે સંકલન કરવાનું તેનું સંકલન કઈ રીતે કરવું જો ઉપર એક્સ ઘન ઓછા ના છેદમાં એક સ્વર્ગ એક્સ ઘનના છેદમાં એક વર્ગ આપી દો માઇનસ ના છેદમાં એક વર્ગ પહેલાં રકમ જે આપી હોય ડાયરેક્ટ સંકલન નહીં કરવાનું પહેલાં સાદુ રૂપ આપવાનું કે ભાઈ સાદુ રૂપ જ્યાં સુધી આપી શકાય તેમ હોય તેવું સાદુ રૂપ આપવાની કોશિશ કરવાની તો સંકલનની નિશાની એક્સ ના છેદમાં એક્સ વર્ગ ચાલો પેલા છેદ માં એક્સ વર્ગ કર્યું ઇન્ટુ ડી પછી માઇનસ સંકલનની નિશાની એક ના છેદમાં મેં રૂપ આપ્યું ખ્યાલ પડી ગયો વિદ્યાર્થી મિત્રો સેપરેટ જુદા જુદા છેદ આપી દીધા એક્સ ઘન ના છેદ માં એક્સ વર્ગ અને એક ના છેદ માં એક્સ વર્ગ નીચે વચ્ચે માઇનસ અહીંયા સંકલન કર્યું તો એટલે ડીએક્સ અહીંયા સંકલન કર્યું એટલે ડીએક્સ જે પણ જગ્યાએ સંકલનની નિશાની આવશે પછી રકમ પછી dx ફરજિયાત આવે સંકલન હવે x ઘન x વર્ગ ચાલો x વર્ગ x વર્ગ ઉડી જાય તો ઉપર શું વધે હજી સાદુરૂપ થાય x વધ્યો into dx માઈનસ આ x વર્ગ ઉપર વ્યાજત કેવો થઈ જાય x ની માઈનસ 2 ઘાત into dx આ સાદુરૂપ આપ્યું આનાથી વધારે સાદુરૂપ આપી શકાય નહીં હવે આ સાદુરૂપ જે આપી દીધું છે તેનું સંકલન કરવાનું તો સંકલન કરવા માટે આપણને સૂત્ર આવડવા જરૂરી છે ચાલો એક્સ નું શું થાય તો ઉપર સોરી સંકલન શું થાય તો ઉપર કરી નાખવાનું એક વિદ્યાર્થી મિત્રો આપણે આ રીતનું હતું એક્સ રેસ ટુ એન તો એનું સંકલન શું થતું હતું એક્સ રેસ ટુ એન પ્લસ વન ના છેદમાં એન પ્લસ વન આ સંકલન ના સૂત્ર બરાબર માઇનસ નિયમ અહીંયા પણ એવી રીતે માઇનસ ટુ છે તો પ્લસ વન કરવાનો નિયમ શું કે જે તે હોય એન એને એટલે જે તે અંક એની સાથે પ્લસ વન કરવાનો ને તે આખી જે ઘાત હોય છેદમાં લખી નાખવાનો એટલે માઇનસ ટુ પ્લસ વન હવે સંકલન થઈ ગયા પછી તમારે વત્તા સી કરી નાખવાનું લાસ્ટમાં વત્તા સી કરી નાખવાનું ફરી વાળા ધ્યાન રાખજો સંકલનના દાખલામાં જે રકમ આપી હોય તેમાં પહેલા સાદ રૂપ આપવાનો પ્રયત્ન કરવાનો સાદ રૂપ આપી દીધા પછી પછી શું કરવાનું

માઇનસ વન ઘાત છે એક ના છેદમાં એક્સ લખી શકાય આ આપણો જવાબ આવી ગયો ઓકે વિદ્યાર્થી મિત્રો આ ઉદાહરણ દાખલો પૂરો થયો ફરી એકવાર કે પેલા શું કરવાનું રકમમાં સાદરૂપ આપવાનો પ્રયત્ન કરવાનો બે સ્ટેપ ઉપર આપ્યા હતા વચ્ચે માઇનસ છેદમાં એક સ્ટેપ તો એક્સ ઘર ના છેદમાં એક્સ વર્ગ ઇન્ટુડી સંકલનમાં માઇનસ એક ના છેદમાં એક્સ વર્ગ એનું સંકલન

સોરી ડી વાળું સ્ટેપ આવતું હતું એવી રીતે સંકલનમાં નિશાની સંકલનની અને લાસ્ટમાં ડીએક્સ આવશે અને વચ્ચે રકમ ચાલો અહીંયા વધતાની નિશાની તો આ બે સ્ટેપ છે તેને અલગ અલગ સંકલનમાં આપી દઉં સંકલનમાં બનાવી નાખવાના હવે સંકલન કરીએ તો આનું સંકલન શું થાય તો તમને હવે આવડી ગયું છે કે ઘાતમાં વત્તા એક કરી નાખવાનું અને આખી ઘાત છેદમાં લખી નાખવાની ટુ બાય થ્રી પ્લસ વન વત્તા એકનું સંકલન શું થાય તો યાદ રાખજો એકનું સંકલન સૂત્ર જયારે કીધા હતા ત્યારે શીખવાડી શીખવાડેલું હતું હવે સાદરૂપ આપ્યું ત્રણ એકા ત્રણ અને વત્તા બે ત્રણ ના બે પાંચ એટલે પાંચ ના છેદમાં ત્રણ અહીંયા ત્રણ એકા ત્રણ બે પાંચ ના છેદ માં ત્રણ વત્તા એક્સ વત્તા સી સંકલન ની લગાડી દેવાનો બરાબર આ જો છેદ છે આપણો જવાબ આવી ગયો ઓકે વિદ્યાર્થી મિત્રો આ દાખલા ક્રમાંક બે પૂરો થઈ ગયો ખ્યાલ પડી ગયો અહીંયા હતા એટલે બે સ્ટેપને જુદા જુદા સંકલનમાં આપી દીધા પછી શું કર્યું સંકલનનું સૂત્ર વાપરીને સંકલન કર્યું અને સાદુ રૂપ આપી દીધું બીજો દાખલો પૂરો તમને આવડી ગયો છે હવે દાખલા ક્રમાંક ત્રણ જોઈએ ચાલો દાખલા ક્રમાંક ત્રણ ની રકમ આપેલી છે

ત્રણ સ્ટેપ હતા આખા સંકલન કરીએ તો શું કરવાનું વત્તા એક અને આખું જ ઘાત હોય તે છેદમાં લખી નાખવાની ઈ રેસ્ટુ એક્સ નું સંકલન ઈ રેસ્ટુ એક્સ જ થાય માઇનસ વન અપોન નું સંકલન શું થાય લોગ એક્સ થાય ઓકે વિદ્યાર્થી મિત્રો ત્રણેયના સંકલન કરી નાખ્યા સી લખી નાખવાનું નિયમ પ્રમાણે આ બધા સૂત્ર તમને આવડે છે આ સૂત્ર વાપર્યું સંકલન માટે પછી થાય થાય ને આ જ્યારે મેં તમને ફોર્મ્યુલા શીખવાડી હતી કે ભાઈ શું થાય ઈ રેસ ટુ એક્સ નું શું થાય એક્સ રેસ ટુ એન નું સંકલન શું થાય આ ફોર્મ્યુલામાં બધી વસ્તુ મેં તમને શીખવાડી દીધી છે અને જો સંકલન કરી નાખો એટલે વત્તા સી કરી નાખવાનું હવે સાદરૂપ આપી દઈએ ચાલો તો બે કા બે ત્રણ પાંચ પાંચ ના છેદ માં બે કા બે ને ત્રણ પાંચ ના છેદમાં બેનસ છેદનો છેદ ક્યાં છે અંશમાં એટલે ટુ એક્સ ફાઈવ બાય ટુ છેદ માં પાંચ વધે વત્તા ટુ ઈ રેસ ટુ એક્સ ઓછા લોગ એક્સ વત્તા આ આપણો જવાબ આવી ગયો ઓકે મિત્રો આ આપણો દાખલા ક્રમાંક ત્રણ પૂરો થઈ ગયો ઉદાહરણ સાત પોઈન્ટ એકમાં આપણે એક થી પાંચ દાખલા પૂરા કરી નાખ્યા હતા ઓકે એક થી પાંચ પૂરા કર્યા હતા હવે છઠ્ઠા દાખલા થી જોઈએ છઠ્ઠા દાખલામાં આપણને રકમ આપેલી છે કે નીચેના સંકલિતો શોધો છ થી વીસ દાખલામાં છ થી વીસમાં આપણે શું કીધું છે સંકલિતો શોધો જેમ ઉદાહરણ સ્વાધ્યાય સાત પોઈન્ટ એકમાં સંકલિતો શોધો ચલો હવે આપણે સંકલિતો શોધીએ તો એના માટે છઠ્ઠા દાખલાની રકમ છે સંકલનમાં ઓકે વિદ્યાર્થી મિત્રો આ રકમ છે હવે તમને થોડું થોડું સંકલન આવડવા માંડ્યું હશે તમને રકમ જોઈને થોડો ઘણો તો આઈડિયા આવી જ જાય કે ભાઈ આ રકમથી આપણે કયું સ્ટેપ કરશું તો બે સ્ટેપ આપેલા છે પ્લસમાં તો અલગ અલગ સંકલનમાં આપશું બરાબર તો સંકલનમાં જો અંક હોય તો એને બાર લઈ લેવાનું બરાબર સંકલન ની ડાબી બાજુ નાખ્યું હવે બંનેના સંકલન કરવું ચાલો ફોર નું શું થાય ફોર એમ નામ રે ઇ નું ઈ રેસ્ટુ થ્રી એક્સ થાય હવે ઘાતનું વિકલન કરીને છેદમાં મૂકવાનું તો થ્રી નું વિકલન થ્રી થાય અને એને ક્યાં મૂકવાનું છેદમાં એકનું વિકલન સોરી એકનું સંકલન થાય બે ના સંકલન ઈ રેસ્ટુ થ્રી એક્સ ઘાત જે છે એનું વિકલન કરીને છેદમાં થ્રી એક્સ નું વિકલન થ્રી અને તે છેદમાં વધતા એકનું સંકલન એક્સ વત્તા સી હવે આપણે જોઈએ દાખલા ક્રમાંક સાત તો દાખલા ક્રમાંક સાત ની રકમ આપેલી છે સંકલનમાં ઓકે વિદ્યાર્થી મિત્રો આ રકમ છે મેં તમને શરૂઆતમાં સમજાવ્યું હતું કે કોઈ પણ રકમનું જો સાદુ રૂપ આપી શકાય તેમ હોય તો પેલા સાદુ રૂપ આપવાનું આ એક્સ વર્ગ છે આ કાઉસ અંદર ગુણી નાખું પેલા ચલો આર્ગ એકા

દ માં ત્રણ નિયમ નું માઇનસ વત્તા સી આ આપણો જવાબ આવી ગયો દાખલા ક્રમાંક સાત નો ઓકે વિદ્યાર્થી મિત્રો પેલા જો રકમ જે આપી હોય તેનું સાદરૂપ આપવાનો પ્રયત્ન કરવાનો સાદરૂપ આપ્યા બે સ્ટેપ થયા બે ના જુદા જુદા સંકલન માં લીધા અને સંકલન કરીને વત્તા સી કરીને સાદરૂપ આ દાખલા ક્રમાંક સાત પૂરો થઈ ગયો હવે જોઈશું આપણે દાખલા ક્રમાંક આઠ બરાબર છે વિદ્યાર્થી મિત્રો તો દાખલા ક્રમાંક આઠ ની આપણને રકમ આપેલી છે

બરાબર પરંતુ અલગ શા માટે મેં લખો અચળ હોય તો બહાર લઈ લઈએ ચાલો સી પોતે અચળ છે તો સી બાર લ્યો તો અંદર કઈ ન વધે કેટલા વધે એક વધે ઓકે વિદ્યાર્થી મિત્રો સમજાઈ ગયું એક્સ વર્ગમાં એ અચળ હતો એક્સ નું સંકલન થાય વધતા બી એક્સમાં બી અચળ હતો એક્સ નું સંકલન થાય સી અચલ છે પોતે સી કાઢી લો તો વધે કેટલા એક એનું એનું સંકલન થાય ચાલો સંકલન કરીએ એ એમ નામ વર્ગ નું શું થાય બે વત્તા એક ના છેદમાં બે વત્તા એકતા બી અહીંયા એક્સ નું શું થઈ જાય એક્સ વન પ્લસ વન છેદમાં વન પ્લસ વન થઈ જાય કારણ કે ઘાતમાં વધતા એક કરીને આખી ઘાત છેદમાં સી એમ નામ એકનું શું થાય તો કે એક્સ થાય અને વત્તા સી નિયમ નું કરી નાખવાનું ચાલો અહીંયા શું થઈ જાય એ આ સી તો આવેલો છે એ ભૂલી જતા નહીં ફરી એકવાર એક્સ વર્ગ વધતા બી એક્સ વધતા સી આનું આપણે સંકલન કરવું હોય તો ત્રણ સ્ટેપ પ્લસમાં આપેલા એટલે ત્રણ સેપરેટ જુદા જુદા સંકલનમાં આપી દો એમાં અચળના બાર રાખવાનું હવે એક્સ વર્ગનું થાય બે વત્તા એકના છેદમાં બે વત્તા એક અહીંયા ઘાતમાં એક હોય એટલે એક વત્તા એકના છેદમાં એક વત્તા એક અને એકનું થાય એક્સ એટલે એક્સ ઘન વત્તા બી એક્સ વર્ગના છેદમાં બે વત્તા સી એક્સ વત્તા સી આ આપણો જવાબ આવી ગયો દાખલા ક્રમાંક આઠ પણ પૂરો થઈ ગયો ઓકે વિદ્યાર્થી મિત્રો જોઈ લો